બાપા મૂર્તિના અનાવરણ અને સમૃદ્ધિગ્રસ્ત વિમોચન કાર્યક્રમે એક પવિત્ર પ્રસંગ રાખ્યો ખર્ચે દીધે ખોટી જશે હિસાબ એવા સાકરવા અરે પછી શું થશે મારું ઉષાટેવા સા ધરવા બંધુ તારા દિલમાં રત્ન તના સમુદ્ર સાથ ભર્યા ખોબે ખોબે દેતોજા તોને પ્રભુએ હાથ કર્યા તો લગભગ મારા સાહિત્યકારના કેવા પ્રમાણે જે સ્વર્ગસ્થ જે અત્યારે એમના વટવૃક્ષ નીચે આપણે બેઠા જેણે તન મન તપસ્યા કરી અને જે તપસ્યાના બીજ વાયણ એનું ફૂલ ફળ આજે આપણી નજર સમક્ષ જોવા મળે અને જગદારામ બાપા તો લગભગ આપણા થ્રાદ ભાવના લોખંડી પુરુષ કેવરા હતા જેમ ગાંધી બાપુમાં અગિયાર મહાવ્રત હતા અસત્ય અહિંસા ચોરી ન કરવી વળજોઈ તો નવ સંગરવું બ્રહ્મચર્યને જાતે મહેનત અભડાવું અભય શવદેશી સ્વાદ તજવા સર્વ ધર્મ સરખા ગણવા એવી રીતે અગિયાર મહાવત દ્રઢપણે નર્મ આચરવા જે અગિયાર બાપુનો મહાભારત હતો એ લગભગ જગતારામ બાપુનામાં પણ હતા અને જગતારામ બાપાએ જે એમની સેવા સાધના અને જે તપસ્યા કેવળ આજના સમાજ માટે નહીં પણ માનવ માત્ર માટે જે કર્યું તે ખરેખર કોઈ દિવસ ભૂલાય એમ નથી લગભગ એમના તમામે તમામ સેવાકીય પ્રવૃત્તિઓ આપણા નજર સમક્ષ જોઈ એ વખત તો વહી ગયો પણ લગભગ એમને આપણેથી ભૂલાતા નથી તો સજનો એમની ત્યાગ તપસ્યા સેવાથી આજે આપણે એમની પ્રેરણા લેવાની કે એક વિભૂતિ આ જગત પર આવ્યો અને કેવું કેવું પરાક્રમિક કામ કર્યું તો એ પણ એમનું જીવનચર્યા આપણા જીવનમાં ઉતારવી આપણે પણ કોઈકના ઉપયોગી થવું કોઈના આધાર બનવો કોઈનો ટેકો આપવો એ જગતારામ બાપુના જીવનમાંથી આપણને જોવા મળે જાણવા મળે તો ખૂબ આનંદ ઉલ્લાસ સાથે એ પ્રભુ દિવ્ય આત્માને જે લોકમાં હોય તેમને પરમ શાંતિ પરમ ગતિ આપે એ હું ગુરુ મહારાજને પરમ પિતા પરમાત્માને પ્રાર્થના કરું જય હિન્દ